Ready? 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. એક્શન કર્યા પછી મેબી એક્સરસાઇઝ સ્વિમિંગ રનિંગ જમ્પિંગ એવી રીતનું કન્ટિન્યુઅસ એકાદ 2 મિનિટ 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ કર્યા પછી ધેન યુ સ્ટોપ ત્યારે માઇન્ડ થોડીક વાર માટે છે એવું ખબર પડે છે કે માઇન્ડ છે અને માઇન્ડ તે વખતે થોડું કામને સાયલન્સને ફીલ કરે છે ઘડિયાળ ચાલુ હોય ને ટક 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 કરતો હોય તો ખબર ના પડે કે આપણા રૂમમાં ઘડિયાળ છે પણ ઘડિયાળ ઇનકેસ બંધ થઈ જાય તો આપણું ધ્યાન જાય છે કે આ ઘડિયાળ અત્યારે બંધ છે અહીંયા બેઠા પછી મને 3-4 વાર યાદ આવ્યું કે આ દરવાજાને ઓઇલિંગની જરૂર છે કારણ કે લેક્ચર દરમિયાન કોઈ બી માણસ આવે છે ત્યારે દરવાજો એટલો અવાજ કરે છે કે બોલનાર ને સાંભળનાર બધા ડિસ્ટર્બ થાય છે એટલે આ દરવાજો અવાજ કરે છે એવું ખબર કેમ ના પડી તમને કદાચ ના પડી રોજ બેસતા હોય એટલે પણ મારે મને ધ્યાન પર આવી ગયો એટલે એવી રીતે આપણું માઇન્ડ માઇન્ડ ઉપર બી થોડી વાતો આવશે કે આપણી આપણી મોટામાં મોટી તાકાત આપણી માઇન્ડ છે આપણી મોટા મોટી શક્તિ આપણું માઇન્ડ છે અને માઇન્ડ ઇઝ ધ બેસ્ટ ફ્રેન્ડ એન્ડ ધ વર્સ્ટ એનિમી માણસનો સારામાં સારો મિત્ર આપણું પોતાનું માઇન્ડ છે અને ખરાબમાં ખરાબ દુશ્મન પણ આપણું જ માઇન્ડ છે માણસને ઉપર લઈ જવાની તાકાત પણ માઇન્ડની છે અને પાછું નીચે લઈ આવવાની તાકાત પણ આપણા જ માઇન્ડની છે અને એટલા માટે માઇન્ડને એટીટ્યુડ આપવાની જરૂર છે તમે આ વાક્ય બોલવા આવો છો તમે જરા ધીમે ધીમે શાંતિથી સમજીને બોલવાની કોશિશ કરજો ખાલી બોલવાના વાક્યો નથી સમજવાના જીવનમાં ઉતારવાના એને ફીલ કરવાના દિલથી બોલવાના વાક્યો છે આવા કેટલાક વાક્યો આપણા ડ્રોઈંગ રૂમમાં આપણા બેડરૂમમાં આપણા કિચનમાં આપણા બાથરૂમમાં અલગ અલગ જગ્યાએ આપણે વોલ પીસ લગાડી રાખવા જોઈએ કે જે વાક્યો આપણને આપણે રોજ આપણને દ્રષ્ટિ પડે અને બદલવાના દર મહિને નવાના વાક્યો દુનિયામાં એટલા બધા મહાન વ્યક્તિઓ થયા છે ઇન સ્પાઇટ ઓફ ધ સોસાયટી સોસાયટીની ઈચ્છા નથી હોતી કે કોઈ વિકાસ કરે છતાં એ લોકોએ પોતાની જાતને પ્રૂવ કરી દેખાડેલી છે સોસાયટી બધી રીતે એને કોશિશ કરી છે કે આ વિકાસ ના કરે આ મહાન ના થાય છતાં ગ્રેટ પર્સનાલિટીઝ ઓફ ધ વર્લ્ડ જે છે એ લોકો ઇન સ્પાઇટ ઓફ ધ સોસાયટીઝ રેઝિસ્ટન્સ એ લોકો ઉપર આવેલા છે અને એટલા માટે આવા વાક્યો ખૂબ કામના છે પહેલું આઈ એમ બોલવાનું છે આઈ એમ ધ માસ્ટર ઓફ માય ડેસ્ટિની